ध्यान लगो नटकी दीपक ध्यान पतंग लगो पन हरि को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो अन चकवान को ध्यान दिनेश कटी मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी एम एक ध्यान थी बराबर सांभळे पण केटली घड़ी 6-7 मिनिट सुधी संत ने सांभळे पछी संत नो सत्संग चालू होई ने तो एलो हेत उभो थईन आगो वेळ जाय फोन करवा मांडे ने उ बधु करवा मांडे आउ एक दी थियो बीजे दी थियो त्रीजे दी थियो અને બે પાંચ દી સુધી સંતે આવું કર્યા વાત કરી અને કઈ કીધું નહીં પણ બે પાંચ દી થયા ને ત્યારે ત્યારે પાંચમે દી સત્સંગ ની વાત કરવાની શેઠે વાત કરી સંત ની કીધું ત્યારે સંતે કીધું પૂછ્યું કે ભાઈ તું કાયમ આવે છે સત્સંગ નું મને સાંભળવાનું કે છો ને હું સત્સંગ ની વાત માંગુ અને તું જ્યાં સુધી સાંભળે છે 5-7 મિનિટ ત્યાં સુધી બરાબર રીતે સાંભળે છે બહુ સાંભળે છે પણ 5-7 મિનિટ થાય એટલે સાંભળતો સાંભળતો તો આગો વયો જાય ગમે એવી વાત આવતી હોય તો છેટો વયો જાય એનું કારણ શું છે એ મને સમજાતો નથી એમ આવું સંતે કીધું છે જી કે તું મને સત્સંગ ની વાત કરવાનું કે છો હું ઘણી વાર વાત કરું છું તું થોડીક વાર સાંભળીને આગો વયો જા એનું કારણ શું છે તું સત્સંગ ને બરાબર કેમ સાંભળતો સાંભળતો વયો જા છો એમ ત્યારે ઓલા શેઠે એટલી વાત કરી કે બાપુ એટલા માટે કે અમે સંસારીઓ સહી અમારાથી પૂર્ણ જ્ઞાન નો ભાર એક હારે ન ઉપડે એટલે થોડું થોડું કાયમ લેવું જોઈએ એટલે 5-7 મિનિટ સાંભળી નું આગો હોય જાઉં 5-7 મિનિટ સાંભળું વળી પાછો કાલે સાંભળું અમારાથી સંસારીઓ થી બહુ જ્ઞાન નો ભાર એક હારે ન સહન થઈ શકે એટલા માટે પણ વાતની મજા આવે છે ત્યારે સાધુએ બહુ સરસ વાત કરી કે ઈ તારી ભૂલ છે કે કા કે પૂર્ણ જ્ઞાન જેને મળી જાય ને એનો ભાર એનો વજન નથી લાગતો અધૂરિયા લઈને ફરે ને એના જ વજન લાગે છે પૂર્ણ જ્ઞાનનો વજન લાગતું નથી અને ઓલો તો ભણેલો માણસ એને તરત કીધું મને પ્રેક્ટિકલી સમજાવો તમે એમ મને નથી સમજાતું જેટલું જેટલું વધારે લઈ એનો ભાર લાગે ને થોડાનું કેવી રીતે લાગે મને એ સમજાવો કે બહુ બધું લઈ લઈ ન લાગે વજન થોડાનું લાગે એનું કારણ શું એટલે સાધુ સંત હતા એમણે થયું કે હવે આને બરાબર સમજાવી દેવું છે એટલે એના માણસો હતા બીજા સેવક એને કીધું કે ભાઈ ઓલો પાણી નો મોટો ગોળો આપણો પીડ્યો એ ભરીને લઈ આવો ગોળો અને પાણી બધું થઈ અને એક મણ વજન થાય એટલો ગોળો લઈ આવ્યો શેઠ ને કીધું બેસી જા શેઠ બેસી ગયો માથે આવી સાયલ હતી લઈને ઢોણી કરી માથે મૂકીને શેઠ ને એક મણ પાણી ના વજન નો ગોળો માથા ઉપર મૂક્યો અને પછી શેઠ ને કીધું કે ઉભા થાવ શેઠે આમ કરીને આમ ઉભું થવાનું કર્યું માથા હબાકો આવ્યો કારણ કે એક મણ પાણી નો ગોળો માથે મૂક્યો હતો શેઠ ની રાડ ફાટી ધજ લઈ ગયો મને બહુ વજન લાગે મારું માથું ફાટી જશે એટલે તરત પાણી નો ગોળો ઉતારી લેવામાં આવ્યો અને પછી એને કીધું આમ પેલા આવું બધું કરવું હોય તો પેલા કહેજો આપણે ઇન્ટરવ્યુ રાખશું કારણ કે અમે ચાલુ હજી તો આ કઈ ચાલુ જ નથી કર્યું હજી તો હું વાત કરું છું એમાં એવું છે કે લોટ ખાવું ભવું બે હારે ન થાય એટલે હજી તો કઈ આપણે બધું આ મોજે જ કરેલી છે પણ સાચી વાત છે મહેમાન નું ચા દેવી જોઈએ તો એ કેજો અમને એ પ્રમાણે અમે ઇન્ટરવ્યુ રાખી દેશું એટલા માટે કારણ કે આ હાથું ઘી છે હા અમે કઈ હું કઈ મારા પ્રોગ્રામમાં કહું છું અહીંયા આ તો મને કહેવાની મજા આવે છે બધા સંતો ભાવ બાપુ આયમાન હું કાયમ બોલ્યો છું અમને અમીરાતની ખમીરાતની મહાપુરુષોની સંતોની શક્તિઓની અને દેશભક્તિની આવી ફરમાઈશો આવે ને ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે બાકી અમને જે શનેડા ની ફરમાશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશ ના મહાપુરુષો આવા છે અમારા દેશ ની શક્તિઓ આવી છે એની વાતો ના કોથળા ખંભે લઈને ફરીએ છીએ ઈ મજા છે એટલા માટે હું શરૂઆતમાં આ વાત આપને કહું છું થોડી એટલે મને ગમે છે આ વાત હું ઘણી વાર કહું એટલે પાણી નો ગોળો માથે મૂક્યો એટલે વજન લાગ્યું એટલે ઉતરાવી લીધો પછી શેઠે કીધું કે આટલો બધો ગોળો મૂકવાનું બાપુ કારણ શું મારી ઉપર અને ત્યારે સાધુએ સંતે એને કીધું કે એક મણ વજન હતું એ પાણી નું ગોળા નું તો તને ભાર લાગી ગયો તો કે એક મણ વજન મૂકો માથા ઉપર કોઈ ઉપાડી ન હોય તો ભાર તો લાગે ને વજન તો લાગે ને અને પછી એ સાધુએ એ સંતે એ શેઠ નું બાવડું પકડ્યું ભાઈઓ બાવડું પકડીને ગળગળતી દોટ મૂકી અને બાજુમાં કોઈ નદી વહી જતી હતી મોટો ભમરિયો આમ ભૂનો પડતો હતો હાડો ડોડો હસાન કરતો એ ભૂનામાં સાધુ છે એ વાહડા વાહડા ઊંડું પાણી એ શેઠ નું બાવડું જાળી અને શેઠ ને લઈને સાધુ ભૂનામાં ફર્યા અને તળીએ લઈ ગયા એક વાહડો ઉભરી એટલું ઊંડું પાણી તળીએ લઈ ગયા પછી બે ઈશારત થી વાતો કરી
સાધુએ શેઠને કીધું, બોલા ગોળામાં પાણી હતું ઈ વધારે હતું કે આ તારા ઉપર હવે પાણી છે ઈ વધારે છે? એટલે ઓલાએ કીધું, આમાં તો હજારો ગોળા ભરાય એટલું પાણી છે, કે ઓલું ગોળાના પાણીનું વજન લાગ્યું તું, ભાર લાગ્યું તું કે હા, કે હવે ઉપર પાણી છે એનું ભાર લાગે છે કે ના, કે પૂર્ણ ધ્રુવકો મારી દે એનું વજન નથી લાગતું, અભિમાનના ગોળા લઈ ફરો છો એનું જ વજન લાગે છે, એકવાર થાકી જાવ એટલે પછી વજન નથી લાગતું, મોટે મોટા ગોળા લઈને ફરે છે હું કઈક છું એનો ભાર લાગે છે એનું વજન લાગે, એટલે થોડીક શિવની શક્તિ જુદા નથી, એની વંદના કરીને આગળ મોજ આવે એવી વાતો આપણે કરશું. એટલા માટે We'll be right back.
पनि शिष्यमा आफ्ना आएका छौ लोक साहित्य वातो इतो जिनो जे काही हमारे पास छे ई हमें आईची बधाई देवाना छे आपली जे संस्कृति छे आपली जे परंपरा छे निर्मल जी हूँ घनी बार कहू छू कि अमारी बापू अमारो साहित्य जेना उदर संस्कार हो सांभी सके जेनी उदरी परंपरा हो सांभी सके અને જેના લોહીના ગુણ હોય એ સાંભળી શકે બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય એના પાસે કોઈથી બેહો નહીં એની હારે કોઈથી મિત્રતા ન કરવી ભલા માણસ જેની પરંપરા હોય જેના તળના પાણી હોય એટલે મને ગમે એટલે એક વાત હું ઘણી વાર કહું છું આપ તો ગામડામાં આવ્યો એટલે ખબર હોય કુવામાં તમે મોટર માંડો અને હાથ કલાક મોટર હાલે કુવામાં વાયમાં વારીમાં પાણી ઉપાડીને હાથ કલાક મોટર હાલે અને કુવામાં પાણીનું સ્તર નીચે વયું જાય હાથ કલાક મોટર ચાલી પાણી હેઠું વયું ગયું પછી એક મિનિટનો તમે મોટર બંધ રાખો ને તો કુવાનું પાણી એના સ્તર સુધી આવી રહી જાય કુવો છલકાય ન કે ભાઈ એક મહિનાથી મોટર ચાલુ નથી કરી તો કુવો છલકાણ ખેતરમાં પાણી ગયો નળમાં નીકળ્યો કુવા છલકાય નહીં એને ના સ્તરની ખબર હોય બાકી ડેમ બહુ મોટા હોય છતાંય તૂટી જાય ફાટી જાય કોકને બોળી દે વિખાઈ જાય તૂટી જાય શું કામ ખબર કુવો છે ને ડેમ છે ને એને બીજેથી પાણી ભેળું કર્યું હોય નદીએથી નાળેથી છેલેથી વાયેથી લીંબડેથી ધૂમડેથી નળિયેથી ભળિયેથી એને ડેમે બીજેથી પાણી ભેળું કર્યું હોય એટલે તૂટી જાય ફાટી જાય અને છલકાઈ જાય કુવાને એના તળના પાણી છે જેના તળના પાણી હોય કોઈથી છલકાઈ નહીં ભલા માણસ જેની કુલની પરંપરા છે જેના કુલના સંસ્કાર છે એવી પરંપરા હોય એટલે અમારે પોરબંદરની પાસે રાણા કડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદેવજી લાલજી એક દુહામાં લખે છે ચારણી સાહિત્યમાં જો ગાવું હોય તો ભાગ
Yeah,